नमस्कार विद्यार्थी मित्रों, एम के टेक्नो साइंस शाला परिवार द्वारा तैयार करवामां आवती विडियो लेक्चर की सीरीज नी अंदर धोरण 10 विज्ञान नी अंदर चैप्टर नंबर 12 विद्युत बराबर ने आज नो स्पेशली विडियो छे ए विद्युत ना तमाम जे कई उदाहरण ना दाखलाओ छे आ प्रकरण नी अंदर आवता जे तमाम उदाहरण ना दाखलाओ छे ए आपणे एक पछी एक छे ए जोवाना छे बराबर। तो उदाहरण नंबर एक नी वात करीए तो उदाहरण नंबर एक नी अंदर आपणने आपेल छे के भाई कोई विद्युत बल्बना फिलामेंट तार माथी 0.5 एम्पियर विद्युत प्रवाह 10 मिनिट सुधी वहे छे तो परिपथमां वहन पामतो छे ए विद्युत भार गण। विद्युत भारनी गणतरी अहीं तमने करवानी कीधी छे कि कोई विद्युत बल्बना फिलामेंटमांथी आई नुं मूल्य आपणने आप्युं छे आई बराबर केटलो 0.5 एम्पियर। 10 मिनिट अहीं ખાસ ઈ જોવાનું કે ભાઈ સમય છે એ મિનિટની અંદર આપેલો છે એને તમારે સેકન્ડની અંદર ફેરવવો પડે ગમે ત્યારે કોઈ ભી દાખલો ગણતી વખતે જો તમને સમય છે એ મિનિટની અંદર કે કલાકની અંદર આપવો હોય તો તમારે પહેલાં સેકન્ડમાં ફેરવી નાખો એટલે 10 મિનિટને સેકન્ડમાં ફેરવો એટલે 10 મિનિટની સેકન્ડ થશે 600 સેકન્ડ 1 મિનિટની સેકન્ડ થશે 60 એટલે 60 × 10 એટલે 600 સેકન્ડ થશે તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ગણવાનો છે વિદ્યુત ભાર ગણવો છે તો એની માટેનું સૂત્ર આપણે અગાઉ અહીંયા ભણી ગયેલા છીએ I = Q/T આ સૂત્ર વાપરીને આપણે વિદ્યુત ભારની ગણતરી છે એ કરવાની છે તો આપણી પાસે સૂત્ર એવું છે I = Q/T આપણી પાસે સૂત્ર કંઈક આવું છે કે ભાઈ I = Q/T હવે જુઓ Q/T વાળું સૂત્ર આપણી પાસે છે તો આ નવું સૂત્ર ક્યાંથી આવ્યું Q/T વાળું સૂત્ર જો આપણી પાસે હોય તો આ નવું સૂત્ર ક્યાંથી આવ્યું Q = IT એ જ રીતે તૈયાર થયું છે કઈ રીતે તો અહીંયા તમે જુઓ છો કે ભાઈ આ ટી છે ને એ અહીંયા છેદમાં છે બરાબર ને આ બાજુ લઉં તો ઇંચમાં આવી છે તો સૂત્ર શું મળે આપણને Q = IT મળી જાય તો અહીંયા તમને છે એ Q = IT છે એ સૂત્ર આપેલું છે બરાબર કારણ શા માટે આપણે શોધવાનું શું છે દાખલાની અંદર આપણને શોધવાનો કીધો છે કે વિદ્યુત ભારની ગણતરી કરો એટલે Q ની ગણતરી કરવાની છે Q = IT થશે બરાબર I નું મૂલ્ય છે 0.5 એમ્પિયર છે સમય ટી છે કેટલો છે 600 સેકન્ડ છે બેનો ગુણાકાર કરો એટલે ક્યુનું મૂલ્ય તમને મળી જાય 300 કુલંબ ક્યુનું મૂલ્ય છે અહીંયા આપણને 300 કુલંબ જેટલી છે એ આપેલો મળે છે બરાબર તો કોઈ બી સૂત્રની અંદર એક એક સૂત્રની એક એક દાખલાઓ આપણે લેતા જઈએ તો અહીંયા તમને આઈનું મૂલ્ય અને ટીનું મૂલ્ય આપ્યું છે ક્યુ શોધવાનો કીધો છે બરાબર તો આને અનુરૂપ દાખલો સ્વાધ્યાયમાંથી શોધીને તમે છે એ ગણતરી કરી શકો છો તો પછી ત્યાર પછી આપણી પાસે સૂત્ર આવ્યું છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનું સૂત્ર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર કરેલું કાર્ય છેદમાં વિદ્યુત ભાર બરાબર કરેલું કાર્ય અહીંયા W છે વિદ્યુત ભાર Q છે એટલે V = W/Q બરાબર એટલે અહીંયા વોલ્ટ એકમ છે એને આધારે દાખલા નંબર ઉદાહરણ નંબર 12.2 આપેલું છે એની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપેલો છે આપણને 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2 કુલંબ વિદ્યુત ભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે કાર્ય શોધવાનું કીધું છે આપણને બરાબર આપણી પાસે સૂત્ર છે શેનું સૂત્ર છે વોલ્ટનું સૂત્ર છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V = કરેલું કાર્ય છેદમાં વિદ્યુત ભાર Q એટલે આપણી પાસે સૂત્ર છે V = W/Q નું સૂત્ર છે આપણી પાસે V = W/Q વ્યાખ્યા યાદ કરો જે તમારી પાસે છે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની વ્યાખ્યા શું થશે બરાબર એકમ વિદ્યુત ભારને વાહકના કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય બરાબર એટલે આપણી પાસે છે એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર કંઈક આવું થશે કે ભાઈ V = W/Q
वी इज इक्वल टू डबल्यू अपॉन क्यू आवो सूत्र आपणी पासे छे। परंतु आपणे अहींया शोधवानुं शुं छे, कार्य शोधवानुं छे, એટલે કાર્ય અને સૂત્રનો કર્તા બનાવવાનું, જે શોધવાનું હોય ને એને સૂત્રનો કર્તા બનાવી નાખવાનું, એટલે કાર્ય અને સૂત્રનો કર્તા બનાવીએ છીએ, એટલે ડબલ્યુ ને સૂત્રનો કર્તા બનાવીએ તો વધે શું, આ ક્યુ છે બરાબર અહીંયા છેદમાં છે બરાબર ને આ બાજુ લઈ જાઓ તો અંશમાં આવી જાય, એટલે શું થશે વી ઇન્ટુ ક્યુ છે એ આપણે સૂત્રમાં મળશે। તો એ સૂત્ર અહીંયા જો તમને આ ભાગની અંદર બતાવ્યું છે કે ભાઈ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વી ક્યુ આપેલું છે। અહીંયા 12 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વીનું મૂલ્ય આપણને આપી દીધું છે, કેટલું છે 12 વોલ્ટ બરાબર, અને બે બિંદુ વચ્ચે વહેતા છે એ વિદ્યુત ભાર ક્યુનું મૂલ્ય છે કેટલું છે, એ છે 2 કુલમ જેટલું છે બરાબર। તો લઈ જવા માટે કરવું પડતું કાર્ય ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વી ક્યુ થશે, વીનું મૂલ્ય 12 અને ક્યુનું મૂલ્ય 2, 12 × 2 એટલે 24, અને અહીંયા એકમ ખાસ ધ્યાનમાં લેવાનો છે, એકમ ખાસ ધ્યાનમાં લેવાનો છે, એકમ શું છે જૂલ, કારણ કે કાર્યનો એકમ શું થશે જૂલ, બધાને એકમો ફરજિયાત તમને આવડવા જોઈએ બરાબર। તો કાર્યનો એકમ 2 જૂલ જેટલું છે એને કાર્ય છે એ કરવું પડે બરાબર। તો અહીંયા છે એ દાખલો છે, એની પછી જો અહીંયા પ્રશ્ન આપ્યો છે 100 વોલ્ટની બેટરીમાંથી પસાર થતા 1 કુલમ વિદ્યુત ભારને કેટલી ઉર્જા જોઈએ, એટલે કેટલું કાર્ય કરવું પડે એ શોધવાનો છે, તમારી રીતે દાખલો ગણજો બરાબર, કઈ રીતે એ ગણી શકાય। ત્યાર પછીના 3 સૂત્રો આપણી પાસે છે, પહેલું સૂત્ર વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર, પહેલું સૂત્ર તમને જે આપેલું છે એ વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર વાળું આપ્યું છે। ત્યાર પછીનું બીજું સૂત્ર તમને આપ્યું છે એ છે આર ઇઝ ઇક્વલ ટુ વી અપોન આઈ, અને ત્રીજું સૂત્ર છે આઈ ઇઝ ઇક્વલ ટુ વી અપોન આર, ત્રણે ત્રણના સૂત્ર છે પણ યાદ એક જ રાખવાનું, કયું સૂત્ર યાદ રાખવાનું છે આપણે, માત્ર ને માત્ર એક સૂત્ર વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર છે એ તમે યાદ રાખશો બરાબર, વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર એને આધારે બનાવી દેવાનું, જો આઈનું જોતું હોય તો આઈને કરતાં બનાવવાનો, તો આરને વીના છેદમાં જવા દેવાનો, એટલે આઈ ઇઝ ઇક્વલ ટુ વી અપોન આર થઈ જાય, આરનું જોતું હોય તો આરને કરતાં બનાવવાનો અને આઈને જવા દેવાનું છેદમાં, તો આર ઇઝ ઇક્વલ ટુ વી અપોન આઈ થઈ જશે બરાબર। તો આ બે સૂત્રો પાછા એની ઉપરથી તમે બનાવી એકો છો બરાબર। અવરોધનો એકમ કયો છે ઓહમ, વોલ્ટનો એકમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો એકમ વોલ્ટ, અને વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર થશે બરાબર। તો અહીંયા આપણે છે એને આધારે ઓહમના નિયમને આધારે છે એ મળતો કોઈ દાખલો છે એ આપણે, તો એ જો તમને દાખલો આપેલો છે કે વિદ્યુત બલ્બના ફિલામેન્ટનો અવરોધ, ઉદાહરણ નંબર 12.3 બરાબર, ઓહમના નિયમનો આખે આખો દાખલો છે, એનું સૂત્ર વાપરી શકાય છે। જો વિદ્યુત બલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 ઓહમ છે, એટલે આરનું મૂલ્ય 1200 છે બરાબર, તેને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે તો વિદ્યુત બલ્બ કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચશે, એટલે આરનું મૂલ્ય આપી દીધેલું છે, વીનું મૂલ્ય આપી દીધું છે 220 વોલ્ટ, આપણે શોધવાનો શું છે આઈ, એટલે એવું સૂત્ર જોશે જેમાં વી આઈ અને આર આવતો હોય, તો આપણી પાસે સૂત્ર છે શું છે વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર, સૂત્ર છે વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર, આ કોનું સૂત્ર છે ઓહમના નિયમનું સૂત્ર છે, આપણે આઈ જોતો છે તો આઈને કરતા બનાવો તો આ આર છે અહીંયા છેમાં જશે છેદમાં થશે અંશમાંથી, એટલે આઈ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું થશે, અહીંયા નથી આપ્યું ડાયરેક્ટ સીધી કિંમત મૂકી છે બરાબર, પરંતુ ડાયરેક્ટ કિંમત ન મૂકતા અહીંયા આપણે લખવાનું સૂત્ર લખવાનું થશે, સૂત્ર શું છે આઈ ઇઝ ઇક્વલ ટુ બરાબર વી અપોન આર, અને પછી ગણતરી કરવાની બરાબર, આઈ ઇઝ ઇક્વલ ટુ વી અપોન આર થશે, વીનું મૂલ્ય 220 વોલ્ટ છે, આરનું મૂલ્ય 1200 છે, 0 0 કેન્સલ કરવાનો બરાબર, ભાગાકાર કરો તમારો જવાબ આવે છે 0.18 એમ્પિયર, એટલો પ્રવાહ છે એ કોણ ખેંચશે વિદ્યુત બલ્બ છે એ ખેંચે છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આઈ શોધવાનું કીધું, ત્યાર પછી જુઓ વિદ્યુત હીટરની કોઇલનો અવરોધ આપેલો છે, આરનું મૂલ્ય 220 આપ્યું છે, એટલે સોરી 100 આપેલું છે, 100 ઓહમ, તેને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 220 સાથે જોડવામાં આવે તો કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચે છે બરાબર। તો એઝ ઇટ ઇઝ એની જ વાત છે, ખાલી આર બદલાણો છે, વીનું મૂલ્ય 220 છે,
आर नु मूल्य 100 छे बराबर सूत्र छे ई नो इज आई इज इक्वल टू वी अपॉन आर बराबर आई इज इक्वल टू वी अपॉन आर वी नु मूल्य 220 आर नु मूल्य 100 भागाकार करो 0 कैंसिल 2.2 एम्पियर થશે બરાબર તો અહીંયા તમે છે એ વિદ્યુત હીટરની વાત કરી છે તો એક લેમ્પ છે જે વિદ્યુત બલ્બ છે એનું ફિલામેન્ટ 0.18 એમ્પિયર અને જે હીટર છે એને 2.2 એમ્પિયર છે એટલે વિદ્યુત પ્રવાહ ખેંચવાની જરૂરિયાત ઊભી થાય છે તો આ બંનેમાંથી તમે જોઈ શકો છો જાણી પણ શકો છો આમાં વધારે પડતું 220ના સમાન વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાંથી વિદ્યુત બલ્બ કેટલો લે છે 0.18 એમ્પિયર જેટલો પ્રવાહ લે છે જ્યારે હીટર છે બરાબર એ પ્રવાહ કેટલો ખેંચે છે 2.2 એમ્પિયર જેટલો બંનેને એક સરખા પ્રવાહની જરૂર નથી પડતી એટલા માટે બંનેને ક્યારે છે એ તમે શ્રેણીમાં જોડાય નહીં સમાંતરમાં જોડાય ત્યાર પછીનો દાખલો આપ્યો છે ઉદાહરણ નંબર 12.4 એક હીટર પ્રાપ્તિ સ્થાનમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે પ્રાપ્તિ સ્થાનમાંથી 4 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ છે એ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત I નું મૂલ્ય આપી દીધું છે કેટલું 4 અને V નું મૂલ્ય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આપ્યો છે 60 બરાબર 60 આપ્યો છે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે થોડો કોમ્પ્લિકેટેડ દાખલો છે આની અંદર આય પૂછ્યો છે તમને આય શોધવાનો કીધો છે પણ છે એ અહીંયા પહેલી વાર આય આપી દીધેલો છે ત્રિરાશી મૂકીને આ દાખલો ગણાઈ જાય કે ભાઈ જ્યારે 4 એમ્પિયર હોય ત્યારે 60 જ્યારે 60 હોય ત્યારે 4 તો 120 કેટલા 8 પરંતુ એમ નથી કરવાનું ખાલી જગ્યામાં પૂછે તો એવું થાય તો પહેલાં આપણે અહીંયા છીએ એ આઈનું સૂત્ર વી અપોન આર છે તો આપણે આર શોધવો પડે બરાબર શા માટે આર શોધવો પડે એનું કારણ હું તમને અહીંયા કહીશ કે પહેલાં આર શોધી લો આર ઇઝ ઇક્વલ ટુ વી અપોન આઈ આપણી પાસે સૂત્ર છે વીનું મૂલ્ય 60 વોલ્ટ છે આઈનું મૂલ્ય 4 એમ્પિયર છે બરાબર ભાગાકાર કરો 15 ઓહમ અવરોધ આપણને પહેલાં મળી ગયો બરાબર અવરોધ જો પહેલાં મળે તો જ આપણે છે આગળ આઈનું મૂલ્ય શોધી શકીએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ કરતાં બરાબર જે પહેલાં 60 હતો એની બદલે 120 કિલો તો આપણે આઈ શોધવાનો છે આઈ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંયા 60 હતો એની બદલે 120 અને આરનું મૂલ્ય કેટલું છે અવરોધ જે આપણે અહીંયા શોધ્યો જો ન શોધ્યો તો અહીંયા આપણે લોચા પડે તો અહીં શું મૂકવું એટલે અવરોધ 15 છે બરાબર ભાગાકાર કરો 8 એમ્પિયર મળે છે એટલે કે જો તમે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારો ને બરાબર તો વિદ્યુત પ્રવાહ છે એ વધે બરાબર ત્યાર પછીનો દાખલો એ છે ને એ અવરોધકતા ઉપર આપેલો છે અવરોધકતાવાળો સૂત્ર આપણે અગાઉ ભણી ગયેલા છીએ અવરોધકતાનું સૂત્ર કયું છે બરાબર એને આધારે છે આ દાખલો પૂછાય પૂછ્યો છે તમને અવરોધકતાવાળું સૂત્ર જો અહીંયા આપેલું છે આર ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ એલ અપોન એ હવે અવરોધકતા માટે રો ને કરતા બનાવો તો એ ઇન્ટુ આર અપોન એલ થશે બરાબર જોઈએ આપણે કયું સૂત્ર એ લોકો વાપરે છે અને કઈ કઈ વસ્તુ આપી છે એના આધારે નક્કી થતું હોય કયું સૂત્ર વાપરી શકાય બરાબર તો અહીં કીધું છે કે ધાતુના 1 મીટર લંબાઈ ધરાવતા તારનો 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 26 છે લંબાઈ એલનું માપ આપી દીધું કેટલું 1 મીટર અવરોધ આર આપી દીધો કેટલો 26 છે તો જો તારનો વ્યાસ 0.3 mm છે વ્યાસનું મૂલ્ય આપી દીધું 0.3 મિલીમીટર છે અને મીટરમાં ફેરવવા પડે તો તે તાપમાને ધાતુની અવરોધકતા શોધવાની કીધી છે
અને કોષ્ટકમાં જોઈને કયો કા તાર શેનો બનેલો છે, કયા દ્રવ્યનો છે, અવરોધકતાના આધારે ખબર પડી જાય તાર શેનો છે. અવરોધનું મૂલ્ય 26 છે, એટલે આર ઇઝ ઇક્વલ ટુ 26. વ્યાસ અહીંયા આપણને આપ્યો છે, કામ આપ્યો તાર ગોળ છે. બરાબર, આપણી પાસે અવરોધકતા માટે સૂત્ર છે. અવરોધકતા માટેનું સૂત્ર છે, કયું છે? અવરોધકતા માટેનું સૂત્ર અવરોધ માટેનું સૂત્ર છે, અવરોધકતા માટેનું નથી. એટલા માટે અવરોધમાંથી સૂત્ર બનાવવું પડશે ને તમારે. બરાબર, અવરોધમાંથી સૂત્ર તમારે ક્રિએટ કરવું પડશે, બનાવવું પડશે. એટલે અવરોધ આરનું સૂત્ર આપણી પાસે છે, અવરોધ આર ઇઝ ઇક્વલ ટુ, અવરોધ આર ઇઝ ઇક્વલ ટુ અવરોધકતાને રો કીધી છે, એટલે આ રો અવરોધકતા રો છે, સ્મોલ પી જેવું છે પણ આને રો કીધી આપણે. રો ઇઝ ઇક્વલ ઇન્ટુ એલ અપોન એ. બરાબર, એલ અપોન એ. હવે યાર આપણે જોતું છે સૂત્ર છે ને અવરોધકતા શોધવાની છે, એટલે અવરોધકતાનું સૂત્ર જોતું છે. તો આ બધાને બરાબરની ઓલી બાજુ લઈ જવું પડે, એટલા ભાગને આને બરાબરની ઓલી બાજુ લઈ જાઓ તો ઉલટાઈ જાય, તો એ ઉપર આવે ને એલ નીચે આવી જાય, એ ઇન્ટુ એલ આવી ગયું. બરાબર, હવે શું કીધું આપણે કે ભાઈ રો ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ એ અપોન એલ થશે. આર એમનું રાખજો એઝ ઇટ ઇઝ. એરિયા, એ ફોર એરિયા એટલે ક્ષેત્રફળ, આર એટલે અવરોધ, એ ફોર એરિયા એટલે ક્ષેત્રફળ, એલ ફોર લેન્થ એટલે કે લંબાઈ. બરાબર, હવે જો અહીંયા છે કે ભાઈ અહીંયા છે એ તમને તારનું ક્ષેત્રફળ આપણી પાસે નથી આપેલું, સીધી રકમમાં ક્ષેત્રફળ નથી આપ્યું પણ એનો વ્યાસ આપ્યો છે. બરાબર, એનો વ્યાસ આપ્યો છે. તો આપણે પહેલાં ક્ષેત્રફળ શોધી લેવું પડે. જો આ લોકોએ આ રીતે કર્યું છે, એમ ન કરવું હોય તો ક્ષેત્રફળ બરાબર આપણે સીધું સૂત્ર છે એ મૂકી શકીએ. કઈ રીતે? ક્ષેત્રફળ એ બરાબર સીધું સૂત્ર મૂકો કે ભાઈ કોઈ નળાકારનું ક્ષેત્રફળ શોધવા માટેનું, અથવા સોરી, હા, કે ભાઈ કોઈ વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર આપણી પાસે છે. હા, વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે એ, બરાબર, એ કયું છે? પાય આર સ્ક્વેર. વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે પાય આર સ્ક્વેર. બરાબર, પાય આર સ્ક્વેર આપેલું છે. બરાબર, પાયનું મૂલ્ય કેટલું છે? 22/7 છે. 22/7 એને ગુણ્યા આર સ્ક્વેર. હવે જો અહીંયા લોચા પડ્યા, શું છે આરનું મૂલ્ય? તો આપણને આપ્યું જ નથી. આર એટલે ત્રિજ્યા, ત્રિજ્યાનું મૂલ્ય આપણને આપ્યું જ નથી, તો ક્યાં જશું? ત્રિજ્યાનું મૂલ્ય નથી આપ્યું, તો આની બદલે આપણે શું મૂકી શકીએ? ત્રિજ્યાની બદલે એનો વ્યાસ આપેલો છે. એટલે આપણને ખબર છે કે ભાઈ આર બરાબર ડી બાય ટુ, એટલે વ્યાસનો અડધો છે ને એ ત્રિજ્યા થાય. આર બરાબર ડી બાય ટુ, વ્યાસનો અડધો ત્રિજ્યા થાય ને. બરાબર, તો આ જે વ્યાસ ડીનું મૂલ્ય આપ્યું છે ને એને આરની જગ્યાએ મૂકો તો પાયનો પાય, પાયનો પાય. બરાબર, ડી આરનો સ્ક્વેર છે એટલે શું થશે? ડીનો સ્ક્વેર થશે અને છેદમાં શું આવશે? 4 આવશે. બરાબર, પાય ડી સ્ક્વેર અપોન 4. તો અહીંયા જો એની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? આ આર છે એ આર અહીંયા મૂકી દીધો, આ એલ છે એ એલ અહીંયા મૂકી દીધો. બરાબર, હવે આ એની જગ્યાએ આપણે શું કહ્યું છે? પાય ડી સ્ક્વેર અપોન 4, પાય ડી સ્ક્વેર અપોન 4 મૂકી દીધું. બરાબર, સૂત્રમાં દરેક કિંમતો મૂકી દેવાની છે જે આપણને આપેલી છે. બરાબર, પણ અહીંયા એમએમ ને પહેલાં મીટરમાં ફેરવવાનું છે, મિલીમીટરને મીટરમાં ફેરવતા તમને આવડવું જોઈએ. બરાબર, હવે મિલીમીટર છે ને મીટરમાં ફેરવવું હોય તો એને ગુણ્યા છે, મિલીમીટર છે એટલે 10 છે
એને એની ઘાત વડે છે ગુણવો પડે, ઘાત વડે ગુણવી પડે. એટલે કે 0.3 જે તમને અહીંયા આપ્યું છે ને, 0.3 મિલીમીટર, જો સમજવાની ટ્રાય કરજો, આ મિલીમીટરની બદલે બરાબર એ મારે મીટર મૂકવું છે, તો શું કરવું પડે, એને ગુણ્યા 0.3 ને ગુણ્યા 10 ની છે ને, આને ગુણ્યા 10 ની -3 ઘાત કરવી પડે. 10 ની કેટલી ઘાત કરવી પડે? -3 ઘાત. એટલે આને આ મીટરની અંદર આવી ગયો. મિલીમીટરમાંથી આપણે શેમાં ફેરવી નાખ્યું? મીટરની અંદર ફેરવી નાખ્યું. 0.3 મિલીમીટર બરાબર છે એ 0.3 × 10³ મીટર. પરંતુ અહીંયા પોઈન્ટ છે, આ પોઈન્ટ મારે કાઢી નાખવું હોય તો, પોઈન્ટ કાઢી નાખવું તો છેદમાં શું કરવું આપણે, 3 ના છેદમાં 10 થાય, 3 ના છેદમાં 10 થાય બરાબર. એને ગુણ્યા શું છે, 10 ની -3 ઘાત છે. હવે આ છેદમાં 10 છે ને, એને અંશમાં લાવવો હોય તો માઇનસ ઘાત 1 વધારી દેવી પડે, એટલે જવાબ શું આવી જાય, 3 × 10⁴ ઘાત બરાબર. 3 × 10⁴ ઘાત છે આવી જશે. તો અહીંયા છે એ મૂલ્ય બધા મૂકી દો, એટલે એની અવરોધકતા આવે છે 1.84 × 10⁶ ઓહમ ઇન્ટુ મીટર. સાચી આવે છે કે નહીં, ગણતરી સૂત્રમાં કિંમત મૂકીને કેલ્ક્યુલેશન કરી જોજો. અવલોકન ઉપરના કોષ્ટકમાં જોતા એ મેગેનિઝની અવરોધકતા છે, પણ અહીંયા આપણને પરીક્ષાની અંદર ક્યારેય કોષ્ટકમાં જોઈને નહીં કહેવાનું કે ખાલી અહીંયા અવરોધકતા સુધીનું કદાચ પૂછવું હોય તો તમને પૂછી શકાય બરાબર. ત્યાર પછીનું ઉદાહરણ આપેલું છે, જો આ ખાલી જગ્યામાં ઘણી વાર પૂછી લે છે, ડાયરેક્ટલી પૂછી લે છે બરાબર, એટલે ખાસ યાદ રાખવાનું છે. ઘણી વાર ડાયરેક્ટલી પૂછાઈ જાય તો તમને આ વસ્તુ આવડવી જોઈએ. ઉદાહરણ નંબર 6, આપેલા દ્રવ્યના L લંબાઈ અને A આઠ છેદનું ક્ષેત્રફળ ધરાવતા તારનો અવરોધ 4 ઓહમ છે. અહીંયા લંબાઈ L આપેલી છે, ક્ષેત્રફળ A આપેલું છે, તો આ જ દ્રવ્યના અડધી લંબાઈ L/2 લંબાઈ કરવાની છે અને બે અને ક્ષેત્રફળ બમણું કરી દેવાનું છે. લંબાઈ અડધી કરવાની છે L/2 અને ક્ષેત્રફળ બમણું કરી દેવાનું છે, તો તારનો અવરોધ કેટલો થાય બરાબર. આ તારનો અવરોધ 4 છે, જ્યારે લંબાઈ L છે અને આઠ છેદનું ક્ષેત્રફળ A છે. પણ આપણે L ની જગ્યાએ લંબાઈ કેવી કરી નાખવાની છે, L ની જગ્યાએ લંબાઈ છે એ બમણી અડધી કરવાની છે, એટલે L/2 કરવાનું છે અને ક્ષેત્રફળ બમણું કરવાનું છે, એટલે 2 × A કરવાનું છે. તો પ્રથમ તાર માટે આપણે R1 લઈશું, તો R1 નું મૂલ્ય આપણને ખબર છે કેટલું છે, 4 છે બરાબર. હવે બીજા તાર માટે આનું આ જ સૂત્ર વાપરવાનું છે, બીજા તાર માટે આ જ સૂત્ર, R2 બરાબર છે એ લંબાઈ રો છે એ એઝ ઇટ ઇઝ રાખવાની છે બરાબર. આ L છે એ L ની બદલે શું કરવાનું છે, L/2 કરી નાખ્યું, અને A છે એની બદલે 2A કરી નાખ્યું આપણે બરાબર. હવે શું થશે, અહીંયા L/2 આ અંશમાં અંશનો છેદમાં જશે, એટલે L ની છેદ આ અંશમાં ભાંગ્યા 2 છે એ છેદમાં જશે, એટલે 1 ના છેદમાં 4 થઈ જશે. ફરીવાર જોજો, છેદનો છેદ અંશમાં જાય બરાબર, આ અંશનો છેદમાં જશે, એટલે આ 2 છે એ છેદમાં જાય, એટલે 1 ના છેદમાં 4, રો નું રો, એમનમ L નું L, A નું A. તો આ જો આ કેની જેવું થઈ ગયું, R1 જેવું થઈ ગયું. તો આની બદલે આની જગ્યાએ તમે છે આની જગ્યાએ R1 લખી શકો. હા, તો અહીં જો R1 લખ્યો આપણે, અને R1 નું મૂલ્ય આપણને ખબર છે કેટલું છે, 4 છે. તો R1 ની જગ્યાએ 4 મૂકો, તો અહીં R1 ની જગ્યાએ બરાબર આ બધાની જગ્યાએ તમે શું મૂક્યું છે, R1 મૂક્યું છે, R1 મૂકી દીધું. R1 ની કિંમત મૂકો, તો R1 ની કિંમત કેટલી છે, 4 છે. તો 1 ના છેદમાં 4 એને ગુણ્યા R1, R1 ની કિંમત કેટલી આપી છે, 4 આપેલી છે બરાબર. 4 કેન્સલ થઈ જાય, જવાબ શું આવે, 1 ઓહમ. એટલે નવા તારનો અવરોધ કેટલો થશે,
एक ओहम એટલે તમે છે એ લંબાઈ છે અડધી કરી દીધી અને ક્ષેત્રફળ બમણું કર્યું બરાબર એ વખતે એક ઓહમ છે એ તમારો તારનો અવરોધ છે એ મળે છે ત્યાર પછી ઉદાહરણ નંબર 12.7 જે તમે અગાઉના અવરોધવાળા વિડીયોની અંદર સમજી ગયેલા છો બરાબર અગાઉના અવરોધવાળા વિડીયોની અંદર આ ભાગ છે આખે આખો આ ઉદાહરણ તમે સમજી ગયેલા છો બરાબર તેમ છતાં જોતા જઈએ આપણને કે 20 ઓહમ અવરોધ ધરાવતો એક વિદ્યુત બલ્બ આ બલ્બ છે એનો અવરોધ કેટલો છે 20 ઓહમ છે અને 4 ઓહમ અવરોધ ધરાવતો આ વાહક આ બીજો છે એ 4 ઓહમ અવરોધ ધરાવતો વાહક છે વીનું મૂલ્ય અહીંયા પેલું છે 6 વોલ્ટની બેટરી બેટરીનું મૂલ્ય વીનું મૂલ્ય 6 વોલ્ટ છે પરિપથનો કુલ અવરોધ ગણો પરિપથમાંથી વહેતો પ્રવાહ અને બલ્બના બે છેડા વચ્ચે તથા વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણો બરાબર તો આપણે પહેલું જોવાનું છે કે ભાઈ પરિપથનો કુલ અવરોધ શોધવાનો છે સમતુલ્ય અવરોધ આ બંને કેવા જોડાણમાં છે એ પહેલાં જોવાનું કયા જોડાણની અંદર છે શ્રેણી જોડાણની અંદર છે બરાબર તો સમતુલ્ય અવરોધ શોધવા માટેનું સૂત્ર આપણી પાસે શું છે કે ભાઈ R1 અવરોધ આપેલો છે 20 છે R2 4 છે તો પરિપથનો કુલ અવરોધ R=R1+R2+R3 જેટલા R હોય એટલા આપણે અહીં બે જ છે એટલે R=R1+R2 થશે બરાબર R1નું મૂલ્ય કેટલું છે 20 R2નું મૂલ્ય કેટલું છે 4 20+4 એટલે 24 ઓહમ થશે કુલ અવરોધ 24 ઓહમ થશે બેટરીના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે 6 આપણને આપી દીધેલો છે 6 વોલ્ટ છે અને આપણને હવે પહેલું R મળી ગયું પરિપથનો કુલ અવરોધ મળી ગયો બીજું શું શોધવાનું છે પરિપથમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે એટલે પરિપથમાંથી વહેતો પ્રવાહ શોધવા માટે ઓહમનો નિયમ વાપરો ઓહમનો નિયમ શું કહે છે V=IR આઈના સૂત્રનો કર્તા બનાવો એટલે I=V/RS થશે વીનું મૂલ્ય કેટલું છે 6 અને આરનું મૂલ્ય આપણે કેટલું મળ્યું 24 બેનો ભાગાકાર કરો પ્રવાહ કેટલો મળ્યો આપણને 0.25 એમ્પિયર બરાબર 0.25 એમ્પિયર છે એ પ્રવાહ મળી ગયો એટલે પ્રવાહ આપણને મળી ગયો એટલે બીજો પ્રશ્ન પૂરો ત્રીજો શું કીધું છે સી ની અંદર વિદ્યુત બલ્બના છેડા વચ્ચે તથા વાહકના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણો વિદ્યુત બલ્બના છેડા અને વાહકના છેડા બરાબર બેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે V1 અને V2 શોધવાનું કીધું છે એટલે હવે બંને માટે અલગ અલગ ઓહમનો નિયમ તમારે અહીંયા લગાવવાનો થશે એટલે V1 બરાબર V=IR સૂત્ર પ્રમાણે Iનું મૂલ્ય છે એ કેટલું આપેલું છે તમને અહીંયા Iનું મૂલ્ય છે એ 0.25 જે અગાઉ મળી ગયું બરાબર અને પહેલો અવરોધ કેટલો છે બલ્બનો અવરોધ 20 છે તો 20×0.25 એટલે 5 વોલ્ટ મળી ગયું હવે એ જ રીતે વાહકના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે જોઈએ તો એ અવરોધ છે એ 4 છે એટલે સૂત્ર આપણી પાસે V=IR છે બરાબર આ 4 છે અને આ પછી Iનું મૂલ્ય કેટલું છે 0.25 બેનો ગુણાકાર કરો 1 વોલ્ટ મળે એટલે કુલ વોલ્ટેજ જો તમને એ મળી ગયા 5+1 એટલે 6 થઈ ગયા બેનો ભાગા V1+V2=V થઈ જાય બરાબર શ્રેણી જોડાણની અંદર ગોઠવેલા છે એટલે એ જ રીતે અહીંયા તાળો પણ મળી જાય જો R=V/I 24 બરાબર કુલ અવરોધ એ બે અવરોધોના સરવાળા જેટલો છે એમ કહી શકાય અહીંયા અલગ છે એ પ્રશ્ન તમને આપ્યો છે કે ભાઈ એવો પરિપથ દોરવાનો જેમાં 2 વોલ્ટ ને 3 કોષો અને 5 ઓહમનો અવરોધ 8 ઓહમનો અવરોધ તથા 12 ઓહમનો અવરોધ એક જ પ્લગના બધા શ્રેણી જોડાણની અંદર જોડાયેલ અને પરિપથ પણ દોરવો તમને આવડવો જોઈએ બરાબર તો આ દાખલો થયો તમારો શ્રેણી જોડાણ માટેનો બરાબર ત્યાર પછી સમાંતર જોડાણવાળું ઉદાહરણ નંબર 12.8 અહીંયા આપેલું છે બરાબર કે જેની અંદર જોડાણ કેવું છે સમાંતર પ્રકારનું જોડાણ છે એ અહીંયા જોવા મળે છે એટલે આકૃતિની અંદર આકૃતિ 12.10 જોવાની છે 12.10 આકૃતિ ક્યાં છે જો અહીંયા આગળ આપેલી છે 12.10 આકૃતિ
બરાબર, જેની અંદર ત્રણ અવરોધો છે. જો એ R1 R2 ને R3 ત્રણ અવરોધો છે ને આ રીતે પરિપથ જોડેલો છે. જો પરીક્ષાની અંદર પૂછશે તો તમને પરિપથ છે દોરીને પછી કહે કે ભાઈ અહીંયા આકૃતિ છે બરાબર, એમાં એમ ન લખે 12.10, કારણ કે પછી ત્યાં કહે એક્ઝામની અંદર તમારી પાસે પાઠ્યપુસ્તક હોય નહીં. R1 R2 અને R3ના મૂલ્ય અનુક્રમે 5, 10 અને 30 છે. 5, 10 અને 30 R1 R2 ના છે, એના મૂલ્ય તમારે લખી નાખવાના છે. 5, 10 અને 30 છે. તેમને 12 વોલ્ટની બેટરી સાથે જોડેલા છે. 12 વોલ્ટની બેટરી એટલે વીનું મૂલ્ય કેટલું? 12 છે. હવે શું કરવાનું છે? દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ગણવાનો છે. બરાબર, બીજું પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ ગણવાનો છે અને પરિપથનો કુલ અવરોધ ગણવાનો છે. એક એક વસ્તુ શોધતી જવાની. R1નું મૂલ્ય 5 છે, R2નું મૂલ્ય 10 છે અને R3નું મૂલ્ય 30 છે. હવે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધવાનો છે એટલે આપણે પહેલાં I1 શોધવાનું થશે. એટલે આ ઓહમના નિયમ પ્રમાણે તે R1માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I1 ઇઝ ઇક્વલ ટુ V/R1 થશે. વીનું મૂલ્ય કેટલું છે? 12 ફિક્સ છે. R1નું મૂલ્ય 5 છે, 12/5 એટલે 2.4 એમ્પિયર. I1માંથી એટલે કે 5 ઓહમ અવરોધવાળા છે એ અવરોધમાંથી છે પસાર થતો વિદ્યુત પ્રવાહ 2.4 છે. બરાબર, પછી એ રીતે છે આપણે R2 માટે છે. બરાબર, R2માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I2 ઇઝ ઇક્વલ ટુ V/R2. વીનું મૂલ્ય 12 છે અને R નું મૂલ્ય 10 છે, 12/10 એટલે 1.2 વોલ્ટ. R3માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ગણવાનો છે એટલે I3 ઇઝ ઇક્વલ ટુ V/R3. વીનું મૂલ્ય 12 અને R3નું મૂલ્ય 30, ભાગાકાર કરો એટલે 0.4. એટલે I3 મળી ગયું 0.4, I2 મળ્યું 1.2 અને I1 મળ્યું આપણને 2.4. આપણને પહેલો પ્રશ્ન છે અહીંયા તમને પૂરો થયો કે ભાઈ દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. હવે પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ ગણવાનો છે એટલે કુલ એટલે ત્રણેયનો સરવાળો. I=I1+I2+I3. શા માટે? આ સમાંતર જોડાણમાં છે એટલે શ્રેણી જોડાણમાં હોય તો બધાને એક જ સરખો વિદ્યુત પ્રવાહ મળે. I1નું મૂલ્ય 0.24, I2નું 0.12 અને I3નું કેટલું આપ્યું છે? 0.4. સરવાળો કરો, 4 એમ્પિયર જવાબ આવે છે. તો આ તમારો બીજો પ્રશ્ન કમ્પ્લીટ થયો. ત્રીજો અહીંયા કીધેલું છે, ત્રીજામાં શું પૂછ્યું છે? પરિપથનો કુલ અવરોધ શોધો. એટલે શ્રેણી જોડાણની અંદર પહેલાં જોડાણ જોઈ લેવાનું. શ્રેણી જોડાણ છે, શ્રેણી જોડાણની અંદર પરિપથનો કુલ અવરોધ શોધવા માટેનું સૂત્ર છે. સૂત્ર અહીંયા તમને નથી આપ્યું, ડાયરેક્ટ ગણતરી કરી દીધી છે. આપણે એ સૂત્ર લખ્યું હોય તો સૂત્ર શું થશે? 1/R ઇઝ ઇક્વલ ટુ 1/R1 + 1/R2 + 1/R3. 4 હોય તો R4 R5, જ્યાં સુધી લંબા હોય ત્યાં સુધી આ સૂત્ર લંબાય. અહીં ત્રણ અવરોધ છે એટલે R1 + R2 + R3. 1/R1 એટલે અહીંયા 1/RP આપ્યું છે, પેરેલલ, P for parallel એટલે કે જોડાણ કયું આપેલું છે એને આધારે RP. શ્રેણી હોય તો સિરીઝનો S લગાવવાનો અને સમાંતર હોય તો પેરેલલનો P લગાવવાનો. ઇઝ ઇક્વલ ટુ 1/R1, R1નું મૂલ્ય 5 છે, અહીં 5 લખ્યું છે. 1/R2, R2નું મૂલ્ય 10 છે અને 1/R3, R3નું મૂલ્ય 30 છે. બરાબર, 1/5 + 1/30 + 1/10 + 1/30. અહીંયા છે એ ત્રણે ત્રણનો સરવાળો કરીને સાદુરૂપ આપો તો 1/RP = 1/3 આવે છે. પણ અહીંયા છેદમાં 3 છે અને અહીંયા 1/3 છે અને 1/RP છે, તો RP બરાબર શું જવાબ આપે છે? 3 ઓહમ, જે કુલ અવરોધ છે. બરાબર, ત્યાર પછીનું ઉદાહરણ જુઓ, આકૃતિ જુઓ પહેલા. બરાબર, થોડું કોમ્પ્લિકેટેડ કહી શકાય એવું ફેરવીને કરેલું છે એ તમને ઉદાહરણ છે. બરાબર, અહીંયા આકૃતિની અંદર ખાસ ધ્યાન આપશો તો તમને છે આ વસ્તુ સમજાશે. બરાબર, આકૃતિ જુઓ, એમાં અવરોધ R1 અને R2 બે સમાંતર જોડાણમાં છે.
આર વન અને આર ટુ સમાંતર જોડાણમાં છે, બરાબર. આર ટુ, આર થ્રી, આર ફોર અને આર ફાઈવ સમાંતર જોડાણમાં છે, અને પાછા આ બધા અવરોધ છે એ પાછા બંને આ બે આખાને એક અવરોધ ગણી લો ને, અને આને આખાને એક અવરોધ ગણી લો, તો એ પાછા કેવા છે? શ્રેણીમાં છે. થોડું કોમ્પ્લિકેટેડ કરીને તમને આપેલું છે, બરાબર. આવું પણ ઘણી વાર પૂછાય છે, આવા દાખલા ગોતીને જોજો, સમજજો, તમને આવડશે, બરાબર. હવે અહીંયા પહેલાં આનું કેસ લેવો પડે. જો અહીં તમને એ જ કીધું છે, આકૃતિમાં આર વનનું મૂલ્ય 10 છે, આર ટુનું મૂલ્ય 40 છે, આર થ્રીનું મૂલ્ય 30 છે, આર ફોરનું મૂલ્ય 20 છે અને આર ફાઈવનું મૂલ્ય 60 છે, બરાબર. અને 12 વોલ્ટની બેટરી સાથે જોડેલ વીનું મૂલ્ય આપેલું છે. પરિપથનો કુલ અવરોધ અને પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ છે એ તમારે ગણવાનો છે. એટલે પહેલાં કુલ અવરોધ ગણવો પડે, બરાબર. એટલે સીધું સૂત્ર તમે સમાંતર જોડાણનું મૂકો તો તમારો દાખલો પડે ખોટો. સીધું સીધું પહેલું સૂત્ર તમે સીધું જ મૂકી દો, બરાબર, એ તો તમારો દાખલો અહીંયા ખોટો પડે, દાખલો પડે ખોટો. તો તમારે શું કરવું પડે? તો તમારે સૂત્ર મૂકતી વખતે ખાસ કાળજી રાખવી પડે, કારણ કે આ બંને સમાંતરમાં છે, એટલે આ બંને માટે સમાંતર જોડાણનું સૂત્ર વાપરવાનું, અને આ બંનેનો સમતુલ્ય અવરોધ જે મળે ને એને આર ડેશ કહી દેવાનું, અને આ ત્રણેય માટે સૂત્ર સમાંતર જોડાણનું વાપરી નાખવાનું. આનું જે અવરોધ મળે ને એને આર ડબલ ડેશ કહી દેવાનું. એ બી જે કંઈ કહ્યું એ તમે ચાલે, અહીંયા આર ડેશ છે, અહીંયા આર ડબલ ડેશ છે, આ બંને હવે પાછા શ્રેણી જોડાણમાં છે. પછી શ્રેણી જોડાણનું સૂત્ર વાપરીને આ બીનો સરવાળો કરી નાખવાનો, બરાબર. એટલે તમને સમતુલ્ય અવરોધ છે એ મળી જાય. જોતા જઈએ દાખલો, આગળ જતાં તમને સમજાશે. તો અહીંયા આપણે જો કીધું છે, ધારો કે સમાંતર જોડેલા અવરોધ આર વન અને આર ટુનો સમતુલ્ય અવરોધ આર ડેશ જોડીએ, અને આ જ રીતે સમાંતર જોડાણમાં જોડેલ આર થ્રી, આર ફોર અને આર ફાઈવને ભેગા કરીને આ અહીંયા આર ડબલ ડેશ જોડી દઈએ, બરાબર. તો સમીકરણ 12.18 ઉપયોગ અહીંયા થાય, બરાબર. એટલે કે સૂત્ર છે એનો ઉપયોગ કરતાં આર ડેશ આપણે શોધવો છે. પહેલાં આ બંનેને છે એ સમાંતરમાં જોડેલા છે, એટલે આ બંને માટે પહેલાં સૂત્ર લગાવવાનું. તો 1/r = 1/r1, આર વનનું મૂલ્ય કેટલું છે? અહીંયા આર વનનું મૂલ્ય 10, પ્લસ 1/r2, આર ટુનું મૂલ્ય કેટલું છે? 40. એટલે બંનેનો અહીંયા છે સાદુરૂપ આપતા 1/r = 5/40, ભાગાકાર કરો 5, 8 × 40, 5 એટલે 1/8, એટલે આર ડેશનું મૂલ્ય તમને મળી ગયું 8 ઓહમ. અહીંયા તમને આર ડેશનું મૂલ્ય છે 8 ઓહમ મળી ગયું. એટલે આ બંનેનો અસમતુલ્ય અવરોધ છે એ 8 ઓહમ છે એ તમને મળી ગયો. આ બેને ભેગા કરીને હું મળ્યો આર ડેશ મળ્યો, બરાબર. આ બંનેનો સમતુલ્ય અવરોધ તમને 8 ઓહમ છે એ મળી ગયો. હવે એવી જ રીતે અહીંયા કરવાનું છે, બરાબર. 3 અવરોધો આપેલા છે, તો તેણી માટે આર ડબલ ડેશ = 1/r3 + 1/r4 + 1/r5, બરાબર. આર થ્રીનું મૂલ્ય 30 + 1/20 + 1/60, બરાબર. કારણ કે એકનું મૂલ્ય 30 છે, એકનું 20 છે ને એકનું 60 છે. ત્રણેયને છે એ સાદુરૂપ આપે તો 6/60 આવે, એટલે ભાગાકાર કરો એટલે 1/10 આવે, એટલે આર ડબલ ડેશ બરાબર 10 ઓહમ. એટલે આ બેને ભેગા કરવાથી અવરોધ છે, આ બે અવરોધ ભેગા કરીએ, બરાબર, તો એનો સમતુલ્ય અવરોધ છે એ 8 ઓહમ મળ્યો અહીંયા આપણને, જે મળ્યો આર ડેશ, બરાબર. અને અહીંયા આ ત્રણેયને ભેગા કરીએ તો આપણને જે મળ્યો છે એ 10 ઓહમ, બરાબર, જે આપણને મળ્યો છે આર ડબલ ડેશ. હવે જુઓ આ અહીંથી જ ચાલો ને, તો આ પહેલો આવે ને પછી આ બીજો આવે, એટલે આ શ્રેણીમાં થઈ ગયું, બરાબર. એક સાથે બીજો જોડતા શ્રેણી જોડાણ થઈ ગયું. હવે શ્રેણી જોડાણનું સૂત્ર વાપરો કે ભાઈ આર = છે એ આર ડેશ + આર ડબલ ડેશ. આ શ્રેણી જોડાણ માટેનું સૂત્ર છે, આર ડેશ + આર ડબલ ડેશ. એકનું મૂલ્ય 8 ને એકનું 10, એટલે જવાબ શું આવે? 18 આવે. તો એ જ કર્યું છે કે ભાઈ તેથી કુલ અવરોધ આર = આર ડેશ + આર ડબલ ડેશ, એટલે 8 + 10 એટલે 18 ઓહમ થાય.
બરાબર. હવે અવરોધાર મળી ગયો, વી આપણને આપ્યો છે કેટલો છે, આ પી નું મૂલ્ય એ રકમની અંદર તમને આપ્યું છે 12 વોલ્ટ આપેલું છે. બરાબર, તો 12 વોલ્ટ આપ્યું છે તો આઈ બરાબર વી અપોન આર, વીનું મૂલ્ય 12 વોલ્ટ અને આરનું મૂલ્ય છે 18 છે, 12 ભાગ્યા 18 એટલે 0.67 એમ્પિયર. અથવા કદાચ તમને અહીંયા પોઈન્ટવાળો ભાગાકાર ન આવડે ને, બરાબર, તો અહીંયા તમે ભાગાકાર કરીને લખી શકો. બરાબર, કઈ રીતે કરીએ આપણે, તો ભાઈ અહીંયા 3 થી ભાગ ચાલે, બરાબર, 3 થી ભાગ ચાલે એટલે 3 થી ભાગ ચાલે એટલે 4 3 ને 12 થાય, એટલે 4 છેદમાં શું થશે, બરાબર, 18, 6 3 ને 18 થશે એટલે છેદમાં 6, બરાબર, 2 2 4 થશે, 3 2 6 થશે એટલે છેલ્લે ફાઇનલ આન્સર શું આવે, 2 ના છેદમાં 3 એમ્પિયર. આ લખી આપો ને તો કોઈ ખોટું ન પાડે, 2 ના છેદમાં 3 એમ્પિયર તમે કદાચ લખ્યું હોય તો પણ કોઈ ખોટું પાડે નહીં, પણ આને પોઈન્ટમાં ભંગાકાર કરીને 0.67 લખ્યું છે. બરાબર, તો આ રીતે છે એ, આવો કોઈ કોમ્પ્લિકેટેડ પ્રશ્ન બનાવ્યો તો શાંતિથી તમે મગજ વાપરીને સોલ્વ કરી શકો, ઘણીવાર પૂછાય છે આ રીતે. બરાબર, તો આ થયું તમારું ઉદાહરણ નંબર 12. ત્યાર પછી ઉદાહરણ નંબર આપેલું છે 12.10, 10મું ઉદાહરણ. એક ઇસ્ત્રી છે, એ મહત્તમ દરથી ગરમ થાય છે. બરાબર, આ પાવરવાળો છે એ તમારો ટોપિક અહીંયા ધ્યાનમાં લેવાનો છે. બરાબર, સૂત્ર પાવરના મેં તમને લખાવ્યા હતા, 4 સૂત્રો હતા, બરાબર, એ ઉપયોગમાં લેવાના છે. એક વિદ્યુત ઇસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 વોલ્ટના દરથી ઉર્જા વાપરે છે. બરાબર, પાવર આપી દીધો છે કેટલો, 840 વોટના દરથી ઉર્જા વાપરે છે, અને લઘુત્તમ દરથી ગરમ થાય ને ત્યારે 360 વોટના દરથી ઉર્જા વાપરે છે. વોલ્ટેજ એને વિદ્યુત સ્થિતિમાંનો તફાવત 220 વોલ્ટ મળે છે. દરેક કિસ્સામાં વિદ્યુત પ્રવાહ અને અવરોધ કેટલો થશે, એટલે પહેલા કિસ્સાની અંદર આપણે પાવરનું મૂલ્ય 840 લેવાનું છે અને વોલ્ટેજનું મૂલ્ય 220 લેવાનું છે. બીજા કિસ્સાની અંદર છે એ પાવરનું મૂલ્ય 360 લેવાનું છે, વોલ્ટનું મૂલ્ય 220 લેવાનું છે. બે કિસ્સાની અંદર તમારે છે વિદ્યુત પ્રવાહ આઈનું મૂલ્ય ગણવાનું છે અને અવરોધ ગણવાનું. એટલે આપણી પાસે સમીકરણ છે, પાવર પી ઇઝ ઇક્વલ ટુ વી અપ, વી ઇઝ ઇક્વલ ટુ, પાવર પી ઇઝ ઇક્વલ ટુ વી આઈ થશે. આઈ ગોતવાનો છે આપણે, વિદ્યુત પ્રવાહ આઈ ગોતવાનો છે, આઈને કરતા બનાવો તો પી અપોન વી થશે. બરાબર, એટલે મહત્તમ દરથી ગરમ થાય છે જ્યારે પહેલો કિસ્સો, ત્યારે કેટલા, 840 મૂકવાના, એટલે 840 પાવર પીનું મૂલ્ય 840 ને છેદમાં 220 ભાગાકાર કરો, 3.82 આવ્યા. બરાબર, અથવા એમનો અપૂર્ણાંક સંખ્યા રાવવા દો તો પણ ચાલે. બરાબર, તથા ઇસ્ત્રીનો અવરોધ શોધવાનો છે તો અહીંયા ઓહમનો નિયમ વાપરો, આર ઇઝ ઇક્વલ ટુ વી અપોન આઈ. બરાબર, વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર, આરને સૂત્ર કરતા બનાવવાનો. વીનું મૂલ્ય 220 આપણને છે, આઈનું મૂલ્ય આપણે શોધ્યું 3.82, ભાગાકાર કરો 57.60 ઓહમ છે મળે છે. આ પહેલો કિસ્સો થયો જ્યારે 840 વોટે ગરમ થતી હતી ત્યારે, પણ ન્યૂનતમ દરથી ગરમ કરીએ, થોડું ધીમી રાખીએ, 360 છે તો એ બીજો કિસ્સો છે. એમાં સૂત્ર એ છે, આઈ ઇઝ ઇક્વલ ટુ પી ઓપન વી, પીનું મૂલ્ય 360, 840ને બદલે 360 બીજો કિસ્સો છે એટલે, અને 220 એની એ જ રીતે છે એ જવાબ આવે છે આપણો 1.64, અને આરનું મૂલ્ય પણ એ જ રીતે શોધવામાં આવે, અવરોધ આર બરાબર વી ઓપન આઈ, વીનું મૂલ્ય 220, આઈનું મૂલ્ય 1.64 આપણને મળે છે. બરાબર, 1.64 છેદમાં મૂકો અને 2નો ભાગાકાર કરો તો 1.34.15 ઓહમ આપણને છે એ મળે છે. તો આ થયું તમારું ઉદાહરણ નંબર 12.10. ત્યાર પછી આપ્યું છે ઉદાહરણ નંબર 12.11, એ આપણે ઓલું સૂત્ર શીખી ગયા એની ઉપરથી છે. કયું સૂત્ર આપણે શીખી ગયેલા છીએ, બરાબર, તો ઉષ્મા ઉર્જા શોધવા માટેનું સૂત્ર, એચ ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આરટી, આ સૂત્ર આપણે શીખી ગયા છીએ.
एच इज इक्वल टू आई स्क्वेर आर टी वालो सूत्र केम खबर पड़े जो अँ कही दीद कि भाई चार ओहम ना अवरोध में दर सेकंडे चार ओहम ना अवरोध आर नु मूल्य दीद दर सेकंडे बराबर ए केटलो के भाई 100 जूल उष्मा उत्पन्न थाय छे तो अवरोधना बे छेड़ा वच्चे विद्युत स्थितिमान दर सेकंड एटले एक सेकंड अपने समय ले लीए तो बे छेड़ा वच्चे विद्युत स्थितिमान तफात वी गोतवानो छे बराबर एच आपी दीधो आपने 100 जूल आर नु मूल्य 4 ओहम टी नु मूल्य 1 आप्यु पण वी शोधवानो छे हवे वी शोधवा माटे ना आपणी पास सूत्र छे एमां एक ज सूत्र छे कि भाई वी इज़ इक्वल टू आईआर V is equal to IR આપણી પાસે સૂત્ર છે ને V is equal to IR વાળું ઓહમના નિયમનું એક જ સૂત્ર આપણી પાસે છે V is equal to IR પરંતુ અહીંયા પ્રશ્ન એ થયો છે કે આપણી પાસે R નું તો મૂલ્ય છે પણ I નું નથી I નું કંઈ આપ્યું નથી H આપ્યો છે R આપ્યો છે T આપ્યો છે બરાબર તો શું કરવું પડે આઈનું મૂલ્ય મેળવવું પડે આઈનું મૂલ્ય મેળવવા માટે કયું સૂત્ર આપણે વાપરી શકીએ જેમાં આઈ આવતો હોય એચ એ આવતો હોય આર એ આવતો હોય ટી આવતો હોય એવું સૂત્ર કયું છે બરાબર તો એ સૂત્ર છે એ ઉષ્મા ઉર્જા માટેનું સૂત્ર છે એચ ઇઝ ઇક્વલ ટુ છે આઈ સ્ક્વેર આર ઇન્ટુ ટી ટી ફોર અહીંયા ટાઈમ એટલે કે સમય આર ફોર અવરોધ અને એચ આઈ ફોર છે એ વિદ્યુત પ્રવાહ પરંતુ અહીંયા આઈ શોધવાનો છે તો આઈને કરતા બનાવવાનો સૂત્રનો આઈને સૂત્રનો કરતા બનાવો બરાબર પહેલાં આઈ સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવો તો બધું બરાબરની ઓલી બાજુ જશે આ અંશમાં છે તો બરાબરની ઓલી બાજુ જાય છેદમાં થાય એચ તો ઓલરેડી અંશમાં છે તે બરાબર બરાબર ની ઓલી વજે એટલે છેદમાં થાય આર ના છેદમાં ટી છેદમાં આવ્યું આર ટી છેદમાં આવ્યું આ મૂલ્ય મેળવવું આપણને આઈ સ્ક્વેરનું પણ આપણે આઈનું જોતું છે તો આઈનું મૂલ્ય મેળવવું હોય તો બંને બાજુ વર્ગમૂળ કરવું પડે તો આ બધી બધી વેલ્યુ કેમાં આવે વર્ગમૂળમાં તો છે અહીંથી બે છે એ તમે કાઢી શકો એચ અપોન આર ટી જો એ તમને અહીંયા સૂત્ર બતાવ્યું છે આઈ ઇઝ ઇક્વલ ટુ એચ અપોન આર ટી પણ શેમાં અંડર રૂટની અંદર તો કિંમત મૂકો એચનું મૂલ્ય 100 બરાબર આરનું મૂલ્ય 4 અને સમય 1 સો ભાગ્યા 4 એટલે 25 બરાબર અંડરરૂટની અંદર 25 એટલે જવાબ આવે 5 એમ્પિયર છે અહીંયા વિદ્યુત પ્રવાહ મળે છે તેથી સમીકરણ પરથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઓહમના નિયમ પરથી ગોતો તો V = IR આઈનું મૂલ્ય 5 છે આરનું મૂલ્ય 4 છે એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળે છે 20 વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંયા તમને મળે છે બરાબર તો અહીંયા તમારું ઉદાહરણ નંબર છે એ 11 છે જે કમ્પ્લીટ થાય છે બરાબર ત્યાર પછી ઉદાહરણ નંબર 12.12 જે તે અહીં તમને આપેલું છે ઉદાહરણ નંબર 12.12 છે કે એક વિદ્યુત બલ્બને 220 વોલ્ટના જનરેટર સાથે જોડેલ છે બરાબર વિદ્યુત પ્રવાહ 0.5 એટલે અડધો એમ્પિયર છે 0.5 એમ્પિયર છે તો બલ્બનો પાવર કેટલો થાય તો બહુ સિમ્પલ દાખલો છે કે પાવર માટેના ચાર સૂત્ર પૈકી પાવરનું અવરોધ આઈ અને વી વાળું સૂત્ર કે પાવર પી ઇઝ ઇક્વલ ટુ વી આઈ થશે બરાબર વીનું મૂલ્ય કેટલું છે 220 અને આઈનું મૂલ્ય 0.5 એમ્પિયર બંનેનો ગુણાકાર કરો જવાબ આવે 110 જૂલ ઇન્ટુ સેકન્ડ એને વોટ પણ તમે કહી શકો એટલે 110 વોલ્ટ છે એ કેનો પાવર છે બલ્બનો પાવર 110 વોલ્ટનો છે આવેલો ફિલામેન્ટવાળો બલ્બ હોઈ શકે તો જ એવડો એટલો બધો પાવર હોય બરાબર નકર આપણે અત્યારે જે એલઈડી વાપરીએ છીએ એ સરેરાશ છે એ 5 વોલ્ટ અથવા તો આપણે 10 વાપરીએ છીએ બરાબર ત્યાર પછીનો એક વ્યવહારુ ગણાય એવો દાખલો છે એ અહીંયા આપેલો છે બરાબર
તમને મેં તમને કીધું હતું અગાઉના વિડીયોની અંદર ક્યાંક કે ભાઈ તમે કેટલું લાઇટ બિલ આવે એ ગણી શકો, બરાબર? જો તમને પાવરની ખબર હોય તો દરેક ઉપકરણના જોઈએ, ઉપકરણનો પાવર આપી દીધો, 400 વોટનું રેટિંગ ધરાવતું વિદ્યુત રેફ્રિજરેટર, એટલે ફ્રીઝ, 400 વોલ્ટનું રેટિંગ ધરાવતું વિદ્યુત રેફ્રિજરેટર 8 કલાક પ્રતિ દિવસ ચલાવવામાં આવે છે, 8 કલાક પ્રતિ દિવસ ચલાવવામાં આવે છે, 3 રૂપિયા પ્રતિ કિલોવોટ અવર, એટલે કે એક યુનિટનો ભાવ 3 રૂપિયા હોય તો 30 દિવસ ચલાવવા માટે કેટલી વિદ્યુત ઉર્જા ખર્ચાય, બરાબર? પાવર આપી દીધેલો છે તમને, સમય આપી દીધેલો છે, બરાબર, અને યુનિટનો ભાવ પણ આપી દીધો, કિલોવોટ અવરનો ભાવ 3 રૂપિયા છે, બરાબર? તો 30 દિવસ ચલાવવા માટે કેટલો ખર્ચો થાય આ ફ્રીજને, 30 દિવસ ચલાવવા માટે કુલ ઉર્જા, તો તમારે અહીંયા જે વોટ અવર છે ને કિલોવોટ અવરની અંદર ફેરવવું પડે, બરાબર? તો પહેલાં 400 × 8 કલાક છેદમાં દિવસ છે, બરાબર ને, એને ગુણ્યા 30 દિવસ છે, બરાબર? તો અહીંયા 400 વોટ એને કલાક સાથે ગુણવાના, એટલે કે ભાઈ 400 વોટ 8 કલાક, રોજની 8 કલાક, એટલે 400 × 8, 8 × 32, બરાબર, એટલે 3200 વોટ રોજનું, પણ આવા એક મહિનો એટલે 30 દિવસ ચલાવવાનું છે, તો એને ગુણ્યા 30, એટલે 96000 વોટ ઇન્ટુ અવર આવ્યું, પણ આપણે કિલોવોટ અવરની અંદર લેવાનું છે, કારણ કે ભાવ કિલોવોટ અવરના આપેલા છે, બરાબર? તો 96000 વોટ અવરને છે એ કિલોવોટ અવરમાં ફેરવો તો 96 કિલોવોટ અવર મળે. હવે 1 કિલોવોટ અવરના ભાવ 3 રૂપિયા છે, તો 96 કિલોવોટ અવરના ભાવ કેટલા થશે? તો 96 × 3 એટલે કે 288 રૂપિયા. તો આ જે ફ્રીજ છે એને રોજનું 8 કલાક તમારે રેફ્રિજરેટરને જો ચલાવવું હોય, બરાબર, તો 30 દિવસ એટલે કે 1 મહિનો છે, બરાબર, એનો કિંમત છે, ખર્ચ છે, 288 રૂપિયા છે એ થશે, બરાબર? એ જ રીતે જો અહીંયા બીજો દાખલો આપ્યો છે કે વિદ્યુત મોટર 220 વોલ્ટની લાઇનમાંથી 5 એમ્પિયર પ્રવાહ ખેંચે છે, તો મોટરનો પાવર અને 2 અવરમાં વપરાતી, 2 કલાકની અંદર વપરાતી વિદ્યુત ઉર્જા ગણો, બરાબર? તો અહીંયા જે તમારા દાખલાઓ છે, બરાબર, એ સંપૂર્ણ રીતે કમ્પ્લીટ થઈ જાય છે, બરાબર? અને આ સિવાયના અમુક એવા દાખલાઓ છે, બરાબર, આ સિવાયના અમુક જે દાખલાઓ છે, દાખલા તરીકે સ્વાધ્યાયના દાખલાઓ છે, બરાબર, ચોપડીની અંદર એ સિવાયના અધર મટીરિયલની અંદર આવતા દાખલાઓ છે, બરાબર, અધર મટીરિયલની અંદર જે કાંઈ દાખલાઓ આપેલા છે એ પણ છે, એ તમારે પ્રેક્ટિસ માટે ગણી લેવા, બરાબર, ખાલી જગ્યા કોઈ બી હોય તો એ પણ છે, એ પ્રેક્ટિસ માટે છે, એ તમારે ગણી શકાય, વ્યવસ્થિત રીતે છે, એ દાખલા તમે સમજાશો, બરાબર, એ હું અહીંયા ધારું છું, બરાબર. ન સમજાય તો ફરીને ટ્રાય કરજો, તમારી રીતે મથવાની પૂરી ટ્રાય કરજો, બરાબર. મેં મારી રીતે સંપૂર્ણ જે કાંઈ પ્રયત્ન થતા હતા એ કર્યા છે. થેન્ક યુ.